गुड मॉर्निंग क्लास। आपने दाखला नंबर 20 तुम्हारा नाणाकीय प्रवृत्ति એની 1 વર્ષની કોલમ કેટલા વર્ષ આપ્યા હોય 1 વર્ષ આમાં કેટલા વર્ષની કોલમ આપેલી 2 તો આપણે આ દાખલાની ગણતરી જોવાની છે। નીચેની વિગતો પરથી નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો। કેવી उद्भवतो रोकड़ प्रवाह विगत रकम रूपी जो करता था पांचवा वर्ष की सत्ता में चालू वर्ष साथ करता था जो वधे तो खरीदी कहता था घटे तो वेचाण कहता था આમાં વધે તો બહાર પાડ્યા સમજાવે અને ઘટે તો પરત કર્યા સમજાવે ઘુમાવે પરત કર્યા જોતા જાય 10% ને ડિબેન્ચર આ ડિબેન્ચર થી રૂપિયા મળી આ રૂપિયા શીખવા ડિબેન્ચર જોઈ લે એટલે કેટલા હતા 1,95,000 અત્યારે કેટલા થઈ ગયા 2,45,000 તો વૈધા કહેવાય ને આની સરખામણી આ વૈધા કહેવાય 16 ની 57 ની 17 કરવાની કેટલા વૈધા 50,000 વૈધા તો બહાર પડ્યા લખ અને લખ 10% ડિબેન્ચર બહાર પડ્યા કેટલા આવ્યા 50,000 બહાર પડ્યા તો રૂપિયા આવે હાલો બીજું ઇક્વિટી શેર મળી તેના કેટલા ની હતી 2,50,000 ઇક્વિટી શેર મૂડી નાણાકીય પ્રવૃત્તિની વિગત કહેવાય કહેવાય હાલ આપણે લખવી પડશે ઇક્વિટી શેર મૂડી બહાર પડી કે પરત કરી હવે જોઈ પેલા 2,50,000 ની હતી અત્યારે કેટલી થઈ ગઈ 3,45,000 95,000 વહી ગઈ હવે એની બાદબાકી કરો 95,000 વહી જાય વહી જાય તો બહાર પાડ્યા કહેવાય ઇક્વિટી શેર મૂડી બહાર પાડે કેટલા
12000 માઈનસ લખવા પડે કારણ કે ચૂકવ્યા હાલા ડિવિડન્ડ ના ચૂકવ્યા આવશે ડિવિડન્ડ ના ચૂકવ્યા આગળથી જોશું.